અયોધ્યા રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે જેને લઈ સુરતીઓમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષની અધ્યક્ષતામાં મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં અગિયાર અગિયાર સ્કવેર ફૂટની ભવ્ય રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી છે સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે ચાલીસ જેટલી બહેનોએ સાથે મળીને મોટા મંદિર યુવક મંડળ અને અમિત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અગિયાર અગિયાર ફૂટની રિયાલિસ્ટિક શ્રી રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરી છે આ રંગોળી બનાવવા માટે ચૌદસો કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મહિલાઓ દ્વારા બાર કલાકની મહેનતથી રંગોળીમાં રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા આ રંગોળીની થીમ અને આઈડિયા તૈયાર કરવામાં આવ્યા છે મારું નામ નૈના કાતોડિયા છે અમે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આપણા જે અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનો જે બાવીસ તારીખે બહુ ઐતિહાસિક પ્રસંગ છે એના માટે એક રંગોળીના સ્વરૂપમાં એ આખો એક થ્રીડી કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ એ રંગોળીની સાઈઝ અગિયાર હજાર એકસો ને એક સ્ક્વેર ફૂટ છે ચાલીસ જણાની ટીમ લઈ અને અમે વહેલી સવારે પાંચ વાગ્યાથી આ રંગોળી સ્ટાર્ટ કરી રહી છે બ્રેક લીધા વિના કન્ટિન્યુ અહીંયા ચાલીસ લોકો અમે ટીમ વર્કમાં કામ કરી રહ્યા છીએ અને એક ભવ્ય રંગોળી બનાવી રહ્યા છીએ અને આ રંગોળી અમારી ભગવાન શ્રી રામને સમર્પિત છે મારું નામ છે તૃપ્તિ રાકેશ ગાંગાણી અત્યારે એવું જ બાવીસ તારીખે અયોધ્યામાં જે શ્રી રામ મંદિરની સ્થાપના થઈ રહી છે એવા ઐતિહાસિક પ્રસંગનો અમે એક ભાગ બની રહ્યા છીએ જેમ કે અહીંયા સવારના પાંચ વાગ્યાથી લઈને આ અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોટા મંદિર દ્વારા આ સ્પોન્સરશીપ અપાઈ ગઈ અપાઈ રહી છે તો અમે અમારી ટીમ મેમ્બ ટીમ લીડર છે નયના કાતરોડિયા એમના એમના હેઠળ અમે ચાલીસ જણા ચાલીસ જણા ખૂબ જ પાંચ વાગ્યાથી અહીંયા ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને રામ ભગવાનને એક સમર્પિત એવી મોટી અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરી છે જે પૂરી અમારી રામ ભગવાને એક રામ પ્રત્યેનું ડિવોશન બતાવે છે કે જે અમે સારી એવી યોજના હેઠળ પૂર્ણ કરી રહ્યા છીએ